કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે યુનિટ 4 સન ટૂલ એક્ટિવિટી 1 એન્ડ 2 સમજીશું. બુક ની અંદર પેજ નંબર 13 30 માં પેજ ઉપર છે એક્ટિવિટી 1. એની અંદર એક સ્ટોરી આપી છે સૂર્ય અને પવન વિશે. પહેલા આપણે એને સાંભળીશું. વન ડે ધ વિન્ડ સેઝ ટુ ધ સન, આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. આઈ કેન અપરૂટ ટ્રીઝ. આઈ કેન બ્લો ઓફ રૂફ્સ એન્ડ ઓ આઈ સી ડુ વન થિંગ, લુક એટ ધેટ મેન. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ? ધ સન સેડ. ઓ યસ, દેટ્સ વેરી ઇઝી, યુ વોચ. ધ વિન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર, બટ ધ મેન રેપ્સ હિમસેલ્ફ ટાઇટલી. ફાઇનલી ધ વિન્ડ સ્ટોપ્સ. નાવ લેટ મી ટ્રાય, સેડ ધ સન. ધ સન શાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર. ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ એન્ડ સીટ્સ અંડર અ ટ્રી. યુ વિન, યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ. હવે આપણે સમજીશું એક્ટિવિટી 1. વન ડે ધ વિન્ડ સેઝ ટુ ધ સન. વન ડે એટલે એક દિવસ, વિન્ડ એટલે પવન, સેઝ એટલે કહેવું. એક દિવસ પવન એ સૂર્યને કહે છે, આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. વર્લ્ડ એટલે દુનિયાને, સ્ટ્રોંગેસ્ટ એટલે સૌથી શક્તિશાળી. એવું કહે છે કે હું ખૂબ જ દુનિયાની અંદર શક્તિશાળી છું. આઈ કેન અપરૂટ ટ્રીઝ. અપરૂટ એટલે જડમૂળથી ઉખેડી નાખવું. પવન એવું કહે છે કે હું ઝાડને જડમૂળથી ઉખેડી નાખી શકું છું. આઈ કેન બ્લો ઓફ રૂપ્સ એન્ડ બ્લો ઓફ એટલે જોરથી પવન ફૂંકાવો. રૂપ્સ એટલે છાપરા. એવું કહે છે કે જોરથી પવન ફૂંકાવો તો છાપરા જેવો એ પણ ઉડી જાય છે. એન્ડ હવે આગળ બોલે છે તો સૂર્ય એને અટકાવે છે. ઓ આઈ સી, અરે હા, શું એમ છે? ડુ વન થિંગ, તો પછી એક કામ કરી બતાવો. લુક એટ ધેટ મેન, પેલા માણસને જો. તમે બુકની અંદર જોતા હશો તો તમને ખ્યાલ આવશે કે ચિત્રની અંદર આપણને બતાવેલું છે. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ? ધ સન સેડ. સૂર્ય કહે છે કે જે માણસ દેખાય છે એણે કોટ પહેરેલો છે, તો શું તું એ કોટ કઢાવી શકીશ? ઓ યસ, દેટ્સ વેરી ઇઝી, યુ વોચ. પવન કહે છે, અરે હા, આ તો ખૂબ જ સહેલું છે. યુ વોચ, તું જો. ધ વિન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર, બટ ધ મેન રેપ્સ હિમસેલ્ફ ટાઇટલી. હવે પવન હોય છે ખૂબ જ જોરથી ફૂંકાય છે, ખૂબ જ સખત પવન ફૂંકાય છે, પણ જે માણસ હોય છે એને કોટ જે છે એ જોરથી પકડી લીધો હોય છે. ફાઇનલી ધ વિન્ડ સ્ટોપ્સ. નાવ લેટ મી ટ્રાય, સેડ ધ સન. હવે પવનને કામ આપ્યું હતું કોટ કાઢવાનું, તો એ તો કરી શક્યો નહીં, તો હવે છેવટે પવન રોકાઈ જાય છે. હવે સૂર્ય કહે છે કે હવે મને પ્રયત્ન કરવા દે. ધ સન શાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર. સૂર્ય હોય છે એ ખૂબ જ તેજસ્વીપણે ચમકે છે, એટલે ખૂબ જ તેજ આપે છે. ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ એન્ડ સીટ્સ અંડર અ ટ્રી. હવે સૂર્ય ખૂબ જ ચમકે છે એટલે એનો તાપ જે હોય એના લીધે માણસને ગરમી લાગે છે, તો એ પોતાનો કોટ કાઢી અને ઝાડની નીચે બેસી જાય છે. યુ વિન, તું જીતી ગયો. યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ, તું મારા કરતાં પણ સૌથી વધારે શક્તિશાળી છે. એટલે કોણ કોના કરતાં? તો પવન કહે છે સૂર્યને કે સૂર્ય તું તો મારા કરતાં પણ વધારે શક્તિશાળી છે. એક્ટિવિટી 2, એની અંદર મમ્મી અને એક એની છોકરી છે વૃંદા, તો મમ્મી અને વૃંદા વચ્ચેનો સંવાદ છે તે સમજીશું. વૃંદા સેઝ, મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક? વૃંદા સેઝ, મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક? મારી પ્રોજેક્ટ વર્કની જે બુક છે એ તે કેમ મૂકી છે? મમ્મી ઇન યોર કબર્ડ. મમ્મી કહે છે કે તારા કબર્ડની અંદર મૂકી છે. વૃંદા સેઝ એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ? હવે વૃંદા છે એની મમ્મીને કહે છે કે તે મારું કલર બોક્સ છે એ ક્યાં મૂક્યું છે? મમ્મી ઇન યોર ડ્રોવર, તારું જે ડ્રોવર છે તેમાં મૂક્યું છે. વૃંદા સેઝ આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક. વૃંદા કહે છે કે મને મારી સાયન્સની બુક મળતી નથી. મમ્મી સેઝ આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કબર્ડ, એ પણ મેં તારા કબર્ડ એટલે કે કબાટની અંદર જ મૂક્યું છે. વૃંદા હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ? ઓડિયો સીડી એટલે કે આપણે જે સાંભળી શકીએ તેવી સીડી. વૃંદા કહે છે કે શું તે ઓડિયો સીડી એ મારા બેગમાં મૂકી છે? મમ્મી યસ ઓફકોર્સ, હા ચોક્કસ મૂકી છે. વૃંદા સેઝ એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ? વૃંદા કહે છે કે અને મારું જે બોક્સ હતું એનું તે શું કર્યું?
मम्मी सेज बॉक्स विच बॉक्स व्हाट हैज हैपन टू यू वृंदा मम्मी कहे छे के बॉक्स कयु बॉक्स तने शू थयु छे वृंदा वृंदा सेज मम्मी डियर आई एम ओनली कन्फर्मिंग वृंदा कहे छे के वाली मम्मी हूँ तो मात्र खातरी करती हती सॉरी माफ करजे टुडे आई हैव अ प्रोजेक्ट ऑन सोलर एनर्जी इन अवर स्कूल आजे मारी स्कूल में सौर ऊर्जा ऊपर एक प्रोजेक्ट छे मम्मी से बेस्ट ऑफ लक बेटा मम्मी वृंदा ने कहे छे के शुभेच्छाओ बेटा वृंदा से थैंक यू वृंदा कहे छे तारो खूब खूब आभार मम्मी थैंक यू